ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે ગણિત ગમ્મતની સ્વાધ્યાયમાં ભણવાનું છે. ગયા વિડીયોમાં આપણે ભણ્યા હતા ને 11મું ચેપ્ટર, એમાં પેજ નંબર 55 સુધી આપણે ભણ્યા હતા. હવે કાઢો પેજ નંબર 56. પેજ નંબર 56 ઉપર શું છે જુઓ. જે પેજ નંબર 56 ઉપર છે, સમજો, આમાં શું આપ્યું છે? 6 દશક અને 1 એકમ બરાબર કેટલા થાય? 6 × 1 = 61. 60 એટલે કે 60 વત્તા 1, 60ની અંદર કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાના છે, એટલે કેટલા થાય? 6 × 1 = 61. પછી 6 દશક અને 2 એકમ. જુઓ, આ 1, 2, 3, 4, 5 અને 6, આ 10 10ના 6 જૂથ છે, અને એની અંદર કેટલા ઉમેરવાના છે? 1 અને 2, તો કેટલા થાય? 62 થાય, એટલે કે 60 વત્તા 2 = 62. પછી 6 દશક અને 3 એકમ એટલે કેટલા થાય? 6 × 3 = 63, એટલે કે 60 વત્તા 3 = 63. 60ની અંદર 3 ઉમેરે તો કેટલા થાય? 63 થાય. ત્યાર પછી 6 દશક અને 4 એકમ બરાબર કેટલા થાય? 64 થાય, એટલે 60 વત્તા 4 = 64, એટલે 60માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 64 થાય. ત્યાર પછી 6 દશક અને 5 એકમ બરાબર 65, એટલે 60 વત્તા 5 = 65. 60ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય? 65 થાય. હવે 6 દશક અને 6 એકમ એટલે કે 66 થાય, એટલે 60ની અંદર 6 ઉમેરીએ તો કેટલા થાય? 2 × 6 = 66 થાય. પછી 6 દશક અને 7 એકમ બરાબર 67, એટલે 60ની અંદર 7 ઉમેરીએ તો કેટલા થાય? 6 × 7 = 67 થાય. પછી 6 દશક અને 8 એકમ બરાબર કેટલા થાય? 6 × 8 = 68, એટલે 60 વત્તા 8 = 68. પછી છેલ્લે 6 દશક અને 9 એકમ બરાબર કેટલા થાય? 6 × 9 = 69. 60ની અંદર 9 ઉમેરીએ તો કેટલા થાય? 6 × 9 = 69 થાય. પછી 7 દશક, એટલે 7 7ના 10 જૂથ, દસ ના 7 જૂથ, 1, 2, 3, 4, 5, 6 અને 7, 6 જૂથ હોય, એની અંદર 10 પાછા ઉમેરીએ તો કેટલા થાય? 70 થાય. 60ની અંદર 10 ઉમેરીએ એટલે કેટલા થાય? 70 થાય, એટલે 60 વત્તા 10 = 70. હવે સામેનું પેજ જુઓ, સામેનું પેજ નંબર 57 ઉપર, એમાં શું આપેલું છે? 61 થી 70 સુધીની સંખ્યા લખવાની છે. તમારે બોલતું જવાનું ને લખતું જવાનું. બોલો, 6 × 1 = 61, 6 × 2 = 62, 6 × 3 = 63, 6 × 4 = 64, 6 × 5 = 65, 2 × 6 = 66, 6 × 7 = 67, 6 × 8 = 68, 6 × 9 = 69, 7 × 8 = 70. આવી રીતે તમારે લખતું જવાનું ને બોલતું જવાનું. ત્યાર પછી આ નીચે લાઈન આપી છે ને, એમાં પણ તમારે લખવાનું છે. 6 × 1 = 61, પછી 6 × 2 = 62, પછી 6 × 3 = 63, 6 × 4 = 64, 6 × 5 = 65, 2 × 6 = 66, 6 × 7 = 67, 6 × 8 = 68, 6 × 9 = 69, ને 7 × 8 = 70. એવી જ રીતે આ 1, 2 અને 3 લાઈન આપી છે ને ખાલી, એમાં તમારે જાતે ઘરે લખવાનું છે. લખશો ને ઉપરથી જોઈને જ નીચે લખવાનું છે. ત્યાર પછી નીચે જુઓ, નીચે શું આપ્યું છે? વાંચો અને લખો. આગળ આપણે જોયું ને એવી જ રીતે, જો અહીંયાથી જોઈ અને તમારે સામે લખવાનું છે, ખાલી જગ્યા આપેલી છે ને, એવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું. 60 વત્તા 1 = 61, 60 વત્તા 2 = 62, 60 વત્તા 3, 60ની અંદર 3 ઉમેરીએ એટલે કેટલા થાય? 6 × 3 = 63, દશકના સ્થાનમાં 6 છે અને એકમના સ્થાનમાં 3 છે, એટલે 60 વત્તા 3 = 63. પછી 60 વત્તા 4 = 64, 60 વત્તા 5 = 65. હવે સામેની સાઈડ જુઓ, ત્યાં શું છે? એવી જ રીતે
साठ वत्ता छ बराबर बे छगड़ा छासठ, साठ वत्ता सात बराबर छगड़े सातड़े सड़सठ, साठ वत्ता आठ बराबर छगड़े आठड़े अड़सठ, साठ वत्ता नौ बराबर छगड़े नवड़े ओगणसित्तेर, અને સાઠ વત્તા દસ બરાબર સાતડે મીંડે સિત્તેર, એટલે કે સાઠની અંદર દસ ઉમેરીએ તો કેટલા થાય, સાતડે મીંડે સિત્તેર થાય. એવી જ રીતે નીચે જુઓ, નીચે શું છે, છ દશક અને ત્રણ એકમ તો કેટલા થાય, ત્રેસઠ થાય. છની અંદર ત્રણ ઉમેરીએ, સાઠની અંદર ત્રણ ઉમેરીએ તો કેટલા થાય, ત્રેસઠ થાય. દશકના સ્થાનમાં કેટલા છે, છ છે, અને એકમના સ્થાનમાં ત્રણ છે, એટલે છગડે ત્રગડે ત્રેસઠ. આ પણ તમારે જોઈ જોઈને લખવાનું છે. હું એક લખીને તમને બતાવું છું, પછી નીચે તમારે જોઈને લખવાનું છે. આગળ તો આપણે શીખી જ ગયા. જો છ દશક અને ત્રણ એકમ, ત્રણ એકમ બરાબર કેટલા થાય, ત્રેસઠ થાય. એવી જ રીતે છ દશક અને ચાર એકમ તો કેટલા થાય, છ દશક ને ચાર એકમ ચોસઠ થાય. પછી છ દશક અને પાંચ એકમ બરાબર કેટલા થાય, છગડે પાંચડે પાસઠ થાય. પછી છ દશક અને આઠ એકમ બરાબર કેટલા થાય, છગડે આઠડે અડસઠ થાય. પછી છ દશક અને નવ એકમ બરાબર છગડે નવડે ઓગણસિત્તેર થાય. ચાલો બાળકો, આવી રીતે તમારે આ સામે જગ્યા છે ને એમાં તમારે આ પૂરું કરવાનું છે. પેજ નંબર 56 વાંચવાનું અને સમજવાનું, અને પેજ નંબર 57 ઉપર, 57 ઉપર તમારે લખવાનું. આ સંખ્યાઓ છે બોલવાની, લખવાની, આ ખાલી જગ્યા છે એમાં લખવાનું. પછી આ પણ લખવાનું છે સામે, અને આ પણ નીચે સામે જોઈ જોઈને પણ લખવાનું ને બોલતું જવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 58 ભણીશું.